Good morning, everyone. Today, we have start our new subject, BC, Business Communication. The first chapter of BC is Effective Presentation and Speech. First chapter is BC, no? Effective Presentation and Skills. Effective means असरकारक के असरकारक presentation એટલે કે કંઈ પણ આપણે છે રજૂઆત કરી એ અને સ્પીચ ક્યાંય પણ સ્પીચ આપી એ તમારે જે ફર્સ્ટ ચેપ્ટર છે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન એન્ડ સ્કિલ એ ટોટલ છે એ 15 માર્કનું છે 15 માર્ક્સનું છે એમાંથી 15 માર્કનું પૂછાય છે તો એની અંદર છે આપણે આજે જે ફર્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ચેપ્ટર 1 ઇઝ ડિસ્કસ ધ કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન ડિસ્કસ ધ કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન એમની અંદર છે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે છે પ્રેઝન્ટેશનનું ઇન્ટ્રોડક્શન અને ધેન એના છે એ કી એલિમેન્ટ્સ જોવાના છે કી એલિમેન્ટ્સ એટલે એમ કહેવાય કે તમારે આગળ આવ્યું જશે ગુજરાતીમાં કે ચાવીરૂપ તત્વો કે પ્રેઝન્ટેશન તમારે આપવા માટે છે તમારે કયા કયા છે એલિમેન્ટ ધ્યાનમાં રાખવા પડે કઈ કઈ બાબતોની છે એ ધ્યાન છે એ તમારે રાખવું પડે એ છે એ કી એલિમેન્ટમાં આવે કે કોઈ પણ જગ્યાએ તમે પ્રેઝન્ટેશન આપો છો તો તમારે છે એ કયા કયા એલિમેન્ટ છે એ ધ્યાનમાં રાખવા પડે છે તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ મિનિંગ ઓફ પ્રેઝન્ટેશન એ પ્રેઝન્ટેશનનો મતલબ શું થાય ઓકે પ્રેઝન્ટેશન ઇઝ અ મીન ઓફ કોમ્યુનિકેશન ઇટ્સ ઇન્ડિકેટ વેરિયસ સ્પીકિંગ સ્કિલ ઓકે Presentation is a mean of communication which include the various speaking topics or skills. Okay? Presentation means શું થાય કે એક ટાઈપનું છે કોમ્યુનિકેશન જ છે કે જે જુદું જુદું છે એ સ્પીકિંગ કંઈ પણ છે એ જુદા જુદા ટોપિક ઉપર બોલવાનું હોય એ છે એમાં એડ કરવામાં આવે છે કે કોઈ પણ સિચ્યુએશન હોય એના વિશે છે આપણે કાંઈ પણ છે એ બોલીએ સિચ્યુએશન વિશે તો એ છે એક ટાઈપનું પ્રેઝન્ટેશન કહી શકાય કે કોઈ પણ કંપની હોય ફોર્મલ હોય ઇન્ફોર્મલ પ્લેસ હોય કે કોઈ પણ જગ્યાએ છે આપણે કોઈ પણ ટોપિક વિશે છે એ કોઈ પણ સિચ્યુએશન વિશે છે કાંઈ પણ કોમ્યુનિકેશન કરતા હોય તો એને છે આપણે પ્રેઝન્ટેશન કહી શકીએ કે કાંઈ પણ છે આપણે કોઈની સામે પ્રેઝન્ટ કરતા હોય કે પછી ફોર્મલ સિટિંગમાં હોય કે ઇન્ફોર્મલ સિટિંગમાં હોય એમાં છે કાંઈ પણ છે કોઈ પણ ટોપિક વિશે છે આપણે કાંઈ પણ પ્રેઝન્ટ કરતા હોય તો એને છે આપણે પ્રેઝન્ટેશન કહી શકીએ છીએ પ્રેઝન્ટેશન મીન્સ કે કાંઈ પણ રજૂઆત કરવી કે તમે તમારા ઇન અ ગ્રુપ ઇન અ મિટિંગ ઇન યોર ટીમ કે તમારા ગ્રુપમાં કાંઈ પણ મિટિંગ હોય અહીંયા તમારી કાંઈ પણ છે પ્રોજેક્ટ માટે ટીમ હોય અહીંયા ને તમે કાંઈ પણ ટોપિક વિશે છે કોમ્યુનિકેશન કરતા હોય કાંઈ પણ ટોપિક છે પ્રેઝન્ટ કરતા હોય તો એને છે આપણે પ્રેઝન્ટેશન કહી શકીએ છીએ તો એનું છે એ ઇન્ટ્રોડક્શન એની ડેફિનેશન હતી કે પ્રેઝન્ટેશન ઇઝ અ મીન્સ ઓફ કોમ્યુનિકેશન વિચ ઇન્ડિકેટ ધ વેરિયસ સ્પીકિંગ સિચ્યુએશન કે જુદી જુદી છે એ સ્પીકિંગ સિચ્યુએશન્સ છે એને આપણે પ્રેઝન્ટેશન કહી શકીએ છીએ નાઉ ધેર આર મેઇન 5 એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન કે અહીંયા છે આપણે ટોટલ 5 કી એલિમેન્ટ્સ આપેલા છે પ્રેઝન્ટેશનના ધેર આર મેઇન 5 પોઈન્ટ્સ ઓર 5 કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન ધ ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ કોન્ટેક્ટ કે 5 મેઇન એલિમેન્ટ્સ છે એમાંથી ફર્સ્ટ એલિમેન્ટ શું છે તો કે કોન્ટેક્સ્ટ એટલે કે સંદર્ભ કે એમાં છે તમારે પ્રેઝન્ટેશનના મેઇન ટાઈપ છે એ આવે કોન્ટેક્સ્ટની અંદર કે ધેર આર મેઇન 2 ટાઈપ્સ ઓફ પ્રેઝન્ટેશન ધ ફર્સ્ટ પ્રેઝન્ટેશન ઇઝ ગીવન ઇન અ સ્મોલ રૂમ વિથ અ ઇન્ફોર્મલ સિટિંગ કે કોમ્યુનિકેશનના છે એ 2 ટાઈપ છે ધ ફર્સ્ટ ઇઝ ગીવન ઇન ધ સ્મોલ રૂમ વિધાઉટ યુઝ ઓફ એની ઇન્સ્ટ્રુમેન્ટ ઇન અ ઇન્ફોર્મલ સિટિંગ કે ઇન્ફોર્મલ સિટિંગમાં છે એ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કર્યા વગર છે બોલીને છે નાની એવી પ્લેસ ઉપર આપણે પ્રેઝન્ટેશન આપી છીએ તો એને છે એ શોર્ટ રૂમમાં એટલે કે નાની એવી પ્લેસ પર છે એ પ્રેઝન્ટેશન આપેલું કહેવાય એન્ડ સેકન્ડ ઇઝ ગીવન ધ પ્રેઝન્ટેશન ઇન અ હ્યુજ રૂમ વિથ યુઝ ઓફ ધ ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેજીસ લાઇટિંગ એટસેટ્રા અને બીજું શું છે તો કે
કાંઈ પણ છે એ મોટા ઓડિટોરિયમમાં હોલમાં છે એ સ્ટેજ પર આવીને અને છે એ હ્યુજ ઓડિયન્સની સામે છે એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને છે પ્રેઝન્ટેશન આપી તો એને છે એ છે એ મોટા પાયા પરનું પ્રેઝન્ટેશન કહેવાય કે હ્યુજ રૂમમાં આપેલું પ્રેઝન્ટેશન કહેવાય. તો કોન્ટેક્સની અંદર છે તમારે મેઇન આ બે જ પોઈન્ટ આવે છે કે તો ગિવિંગ અ પ્રેઝન્ટેશન ઇન અ સ્મોલ રૂમ વિથ ઇન્ફોર્મલ સિટિંગ એન્ડ સેકન્ડ ગિવિંગ ધ પ્રેઝન્ટેશન ઇન અ હ્યુજ રૂમ વિથ યુઝ ઓફ ધ ઓલ નેસેસરી ઇન્સ્ટ્રુમેન્ટ. કે એક પ્રેઝન્ટેશન એને કહેવાય કે તમે સ્મોલ રૂમમાં વિધાઉટ સ્ટેજીસ છે એ કાંઈ પણ પ્રોપર સિટિંગના અરેન્જમેન્ટ વગર પ્રેઝન્ટેશન આપો તો એ પણ પ્રેઝન્ટેશન કહેવાય. અને સેકન્ડ છે કે તમે હ્યુજ રૂમમાં ઓડિટોરિયમમાં છે ઘણી બધી ઓડિયન્સની સામે છે સ્ટેજ ઉપર કાંઈ પણ પ્રેઝન્ટ કરો તો એને પણ પ્રેઝન્ટેશન કહેવાય. તો મેઇનના બે ટાઈપ છે પ્રેઝન્ટેશનના. દેન સેકન્ડ છે ઓડિયન્સ એનાલિસિસ, કે ઓડિયન્સનું એનાલિસિસ કરવું. ઓડિયન્સ છે, ઓડિયન્સ મીન્સ કે જે શ્રેતાઓ શ્રેતાઓ કહેવાય ને, એને એનાલિસિસ મીન્સ વિશ્લેષણ કે ઓડિયન્સનું એનાલિસિસ. અંદર આપણે આપેલું છે એના ઓડિયન્સ એનાલિસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્ઝામિન ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર લિસનર્સ. ઓડિયન્સ એનાલિસિસ ઇન્વોલ્વ ધ આઇડેન્ટિફાઈંગ ધ ઓડિયન્સ એન્ડ એડોપ્ટિંગ અ પ્રેઝન્ટેશન ટુ ધર ઇન્ટરેસ્ટ લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ, એટીટ્યુડ, બિલીફ એટસેટ્રા. Audience analysis involves gathering information about the age group, gender, cultural, religious and education level of the audience. Okay? ઓડિયન્સ એનાલિસિસમાં શું આવે કે તો કે આપણી ઓડિયન્સ કઈ ટાઈપની છે એ આપણે ડિસાઇડ કરવું કે ઓડિયન્સ વિશે છે એની બધી ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર એજ્યુકેશન, ધેર જેન્ડર, ધેર કલ્ચરલ, ધેર બિહેવિયર એટસેટ્રા. કે તેની છે એ એજ્યુકેશન આપણી ઓડિયન્સ જે છે આપણે જે પણ પ્લેસ પર પ્રેઝન્ટેશન આપવાનું છે એની ઓડિયન્સ છે એ કેવી છે, એટલે કે એજ્યુકેટેડ છે કે નહીં, કયા કલ્ચરલમાંથી આવે છે, એનો રિલિજિયસ શું છે, બિહેવિયર શું છે, એની જેન્ડર શું છે, એજ શું છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ પહેલાં મેળવવી પડે. ફોર એક્ઝામ્પલ કે બહુ ઓલ્ડ એજના હોય તો પછી પ્રેઝન્ટેશનમાં સ્પીચ એ પ્રમાણે આપવાની, લેંગ્વેજ છે એ પ્રમાણે ચૂઝ કરવાની. દેન છે એ ટીનેજર હોય તો એ પ્રમાણે છે આપણી સ્પીચ તૈયાર કરવાની. દેન છે એ કલ્ચરલ, તો કે ઓડિયન્સ છે એ કયા કલ્ચરલમાંથી આવે છે એ પણ છે એ પ્રેઝન્ટેશન આપતા પહેલાં જોવાનું. અને એજ્યુકેટેડ છે કે અનએજ્યુકેટેડ, એજ્યુકેટેડ હોય તો એ પ્રમાણે છે આપણી સ્પીચ તૈયાર કરવાની, અનએજ્યુકેટેડ છે તો એ પ્રમાણે છે સ્પીચ તૈયાર કરવાની. અને એનો રિલિજિયસ, કે આપણે કાંઈ પણ પ્રેઝન્ટેશન આપતા હોય તો વી ડોન્ટ યુઝ ધેટ ટાઈપ ઓફ વર્ડ હુ હર્ટ ધ રિલિજિયસ. કે છે આપણે એવા વર્ડનો યુઝ ના કરવો જોઈએ કે જે જુદા જુદા રિલિજિયસના જે મેમ્બર હોય એને હર્ટ કરે. કે કાંઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટેશન આપતા હોય તો ઓડિયન્સનો છે રિલિજિયસ જોવો કે કયા ધર્મના છે, એ લોકોને છે કાંઈ પણ હર્ટ થાય એવા સેન્ટેન્સ છે એ આપણે યુઝ કરવાના નહીં. તો આ બધા છે એ ઓડિયન્સ એનાલિસિસમાં આવે કે આપણી ઓડિયન્સ છે એ કયા ટાઈપની છે, એજ્યુકેટેડ છે, અનએજ્યુકેટેડ છે, પછી કયા રિલિજિયસમાંથી બિલોંગ કરે છે, કયા ટાઈપના કલ્ચરલમાંથી બિલોંગ કરે છે, એની એજ શું છે, એનું જેન્ડર શું છે. તો આ બધું છે એ પહેલાં ઓડિયન્સ વિશે છે બધી ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવી અને તેનો છે પછી છે પ્રેઝન્ટેશન છે એ આપવાનું સ્ટાર્ટ કરવું. દેન થર્ડ ઇઝ લેન્થ ઓફ ટોક. કે લેન્થ ઓફ ટોક મીન્સ કે આપણું છે પ્રેઝન્ટેશન લેન્થ છે આપણે કેટલી રાખવી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્લાન અ પ્રેઝન્ટેશન કીપિંગ ઇન માઇન્ડ ધ ટાઈમ ફેક્ટર. ઇફ ધ સ્પેસિફિક ટાઈમ સ્લોટ ઇઝ એલોકેટેડ ટુ યુ, ટ્રાય ટુ ફિનિશ યોર પ્રેઝન્ટેશન વિધિન ધ ગિવિંગ લેન્થ લિમિટ. વાઇલ પ્લાનિંગ ધ પ્રેઝન્ટેશન યુ શુડ ઓલ્સો ટેક કન્સિડર ધ ક્વેશ્ચન આન્સર સેશન દેટ ફોલોઝ ધ પ્રેઝન્ટેશન. One must remember that the people find it difficult to maintain concentration for a longer period. Okay, presentations apne je taiyar kari chhe to presentation should be attractive and interesting to the audience. Okay, apne je kai pan presentation taiyar kari chhe to te attractive chhe, audience ne chhe attract kare ane audience no chhe ma interest lave evo lage. To ema chhe time factor chhe e most important hoy chhe. If the presentation is continue for a longer time, the audience will become bored.
And if the presentation is complete in a short time, there is nothing mean. Okay? આપણું જે પ્રેઝન્ટેશન છે એ લાંબો સમય સુધી ચાલશે સતત, તો ઓડિયન્સ છે એ બોર થઈ જશે. અને જો શોર્ટ ટાઈમમાં પૂરું થઈ જશે તો ઓડિયન્સ એમ થશે કે આ તો છે, આટલી વારમાં તો છે, ટાઈમ કરતાં પહેલાં છે કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે છે ટાઈમ લિમિટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે તમારે પહેલેથી જ છે એકવાર રિહર્સલ કરીને છે એ ટાઈમ લિમિટ ડિસાઇડ કરી લેવી જોઈએ, કે પ્રેઝન્ટેશનમાં જે કાંઈ પણ આપણે છે એ ટોપિક ડિસ્કસ કરવાના છે તો એ છે એ જે પ્રેઝન્ટેશનનો ટાઈમ આપણે ઓડિયન્સે આપ્યો છે એમાં છે એ વિધિન 10-15 મિનિટનો વધીને ડિફરન્સ હોવો જોઈએ, એથી ઝાઝો ગેપ હોવો જોઈએ નહીં. કાં તો 10-15 મિનિટ લેટ અથવા તો 10 મિનિટ છે એ પહેલાં પૂરું થઈ જાય એ જ રીતે છે ટાઈમિંગ એનું ફિક્સ કરવું જોઈએ. એટલે કે થર્ડ ટોપિકમાં એમ જ કહે છે કે લેન્થ ઓફ ટોક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન. એ પ્રેઝન્ટેશનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો એ લેન્થ ઓફ ટોક છે, કે આપણે જે કંઈ પણ ટોપિક ડિસ્કસ કરવાના છે એ છે એ એ રીતે ડિસ્કસ કરવા કે જેમાંથી કોઈ પણ ટોપિક રહી પણ ન જાય અને ટાઈમ લિમિટમાં છે આપણું પ્રેઝન્ટેશન પણ કમ્પ્લીટ થઈ જાય. ધેન પોઈન્ટ નંબર 4 ઇઝ વોટ વાય એન્ડ હાઉ. ઓકે, શું, વોટ મીન્સ શું, વાય શા માટે અને હાઉ કેવી રીતે, કે વોટ વાય ને હાઉ, શું શા માટે અને કેવી રીતે કરવું છે. વોટ ઇઝ ટુ બી ડન, વાય ઇઝ ટુ બી ડન એન્ડ હાઉ ઇઝ ટુ બી ડન, કે શું કરવું છે, કઈ રીતે કરવું છે ને શા માટે કરવું છે. આપણે કીધું જ છે વાય સ્ટ્રક્ચરિંગ યોર પ્રેઝન્ટેશન યુ કુડ એડ્રેસ ધ ક્વેશ્ચન વોટ વાય એન્ડ હાઉ. વોટ ઇન્ડિકેટ્સ ધ કી મેસેજ ધેટ યુ વિશ ટુ કોમ્યુનિકેટ. યુ શુડ થિંક ઓફ ધ બેનિફિટ ઓફ ઓડિયન્સ બાય અટેન્ડિંગ યોર પ્રેઝન્ટેશન. વાય સેટિસ્ફાઈંગ ધ ક્યુરિયોસિટી ઓફ ઓડિયન્સ એન્ડ હાઉ હી સજેસ્ટેડ ધ વે ઇન વિચ ધ ઓડિયન્સ કેન એક્ટ અપોન ધ સજેસ્ટેડ આઈડિયા. કે વોટ વાય ને હાઉ, તો કે વોટ મીન્સ કે છે એ જે પ્રેઝન્ટર હોય, જે પ્રેઝન્ટેશન આપતો હોય એને ડિસાઇડ કરવું જોઈએ કે વોટ ઇઝ ટુ બી ડન, કે વિચ ટોપિક વી હેવ પ્રેઝન્ટ ઇન ટુ ધ કોમ્યુનિટી, વી હેવ પ્રેઝન્ટ ઇન ટુ ધ પ્રેઝન્ટેશન, કે આપણે છે પ્રેઝન્ટેશનમાં છે કયો ટોપિક છે પ્રેઝન્ટ કરવાનો છે એ છે પહેલાં તો ડિસાઇડ કરવું જોઈએ. વાય, વાય ઇન્ડિકેટ ધ ક્યુરિયોસિટી ઓફ ઓડિયન્સ, કે ઓડિયન્સને છે એની અત્યારે છે એ અત્યારે હાલની પરિસ્થિતિમાં છે ઓડિયન્સને છે એની જરૂર છે, કે ઓડિયન્સમાં છે એ ક્યુરિયોસિટી મીન્સ કે જિજ્ઞાસા, કે ઓડિયન્સની જિજ્ઞાસા છે એ વધારવા માટે છે આપણે પ્રેઝન્ટેશન આપી છે. વોટ મીન્સ કે આપણે એમાં ડિસાઇડ કર્યું કે આપણે કઈ ટોપિક વિશે પ્રેઝન્ટેશન આપી છે. વાય મીન્સ ઇટ ઇન્ડિકેટ્સ ધ ક્યુરિયોસિટી ઓફ ઓડિયન્સ, કે ઓડિયન્સની છે એ જિજ્ઞાસા વધારવા માટે આપણે છે પ્રેઝન્ટેશન આપી છે. એન્ડ થર્ડ છે કે હાઉ, કે કઈ રીતે, તો કે ઓડિયન્સને છે એ કાંઈ પણ છે ક્વેશ્ચન ઊભા થાય તો એમના ક્વેશ્ચનના છે બેસ્ટ આન્સર આપવા, એમને સજેશન આપવા, તો આ બધું છે એ હાઉમાં આવે, કે આપણે છે એ કઈ રીતે આપવું છે, આપણું પ્રેઝન્ટેશન છે એ ચલાવવું છે. તો છે એ પ્રેઝન્ટેશન છે કોઈ પણ જગ્યાએ આપતા પહેલાં છે આ ત્રણ ટોપિક ડિસાઇડ કરી લેવાનો, કે વોટ, વાય ને હાઉ, આપણે શું કરવું છે, કઈ રીતે કરવું છે અને કેવી રીતે કરવું છે, કેવી રીતે આપણે છે પ્રેઝન્ટેશન છે આપણું ચલાવવું છે, કે ઓડિયન્સને છે જે ક્વેશ્ચન થાય, ક્વેશ્ચન છે ને તાત્કાલિક છે, અહીંયા ક્વેશ્ચનના આન્સર આપવા છે, એમને સજેશન આપવા છે, કે થોડાક ટાઈમ લિમિટ પછી છે એમને આન્સર આપવા છે, તો આ બધું છે એ પહેલાં છે પ્રેઝન્ટેશન આપતા પહેલાં ડિસાઇડ કરી લેવું જોઈએ. ધેન લાસ્ટ કી એલિમિનેટ્સ ઇઝ સિલેક્શન ઓફ પ્રેઝન્ટેશન મેથડ, કે જુદી જુદી પ્રેઝન્ટેશન આપવાની મેથડ છે એ સિલેક્ટ કરવી. તો એની અંદર ફર્સ્ટ છે ફેસિલિટી અવેલેબલ ટુ યુ બાય વે ઓફ વિઝ્યુઅલ એઇડ, સાઉન્ડ સિસ્ટમ એન્ડ લાઇટ. કે ફેસિલિટી અવેલેબલ ફોર યુ બાય વે ધ વિઝ્યુઅલ એઇડ, સાઉન્ડ સિસ્ટમ એન્ડ લાઇટિંગ, ફોર સ્ટેજીસ એટસેટ્રા. કે તમે જે જગ્યાએ છે એ પ્રેઝન્ટેશન્સ આપો છો એ જગ્યા છે એ ચૂઝ કરવી. પ્રેઝન્ટેશન્સ મેથડ મીન્સ કે છે એ ચૂઝ કરવું, પ્લેસ ચૂઝ કરવું. વિઝ્યુઅલ એઇડ એટલે કે તમે જે જોવો છો અત્યારે સ્લાઇડ હોય છે, મોસ્ટ ઓફ છે તમે સ્કૂલમાં એમાં છે ઓડિટોરિયમમાં જોવો છો કે આખી દિવાલ પર છે એ સ્લાઇડ હોય છે, એના દ્વારા છે પ્રેઝન્ટેશન્સ આપતા જ હોય છે. અને સ્કૂલમાં તો
મૂવીઝમાં એમાં તમે છે ખ્યાલ જ હશે કે સ્લાઇડ સ્લાઇડ દ્વારા છે પ્રેઝન્ટેશન આપે છે સાઉન્ડ સિસ્ટમ દ્વારા. તો કે ફર્સ્ટ મેથડ એ છે કે તમે છે એ હ્યુજ કોન્ફરન્સ રૂમમાં અથવા તો કોઈ પણ હોલમાં છે વિઝ્યુઅલ એઇડ દ્વારા કે કાંઈ પણ છે એ વિઝ્યુઅલ એઇડ કે જે આપણે જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર થ્રુ એના દ્વારા છે એ સાઉન્ડ સિસ્ટમ દ્વારા છે એ તમે કાંઈ પણ પ્રેઝન્ટેશન આપો. હા, એનો ફર્સ્ટ ટાઈપ હતો કે કાંઈ પણ વિઝ્યુઅલ એઇડનો યુઝ કરીને છે એ પ્રેઝન્ટેશન આપી શકીએ સાઉન્ડ સિસ્ટમથી. એક તો એ મેથડ આપણે ચૂઝ કરી શકીએ છીએ. દેન સેકન્ડ છે ધ ઓકેશન. ઓકેશન મીન્સ કે પ્રસંગ, કે કયો ઓકેશન છે એને આધારે છે આપણે પ્રેઝન્ટેશનની મેથડ ચૂઝ કરી શકીએ. એમાં આપણે કીધું છે અ પ્રેઝન્ટેશન શુડ બી પ્રિપેર્ડ કીપિંગ ઇન માઇન્ડ ધ ઓકેશન. A formal conference of the 200 people will require a different method of the presentation as compared to informal presentation. Okay? Well, the occasion છે એ પ્રેઝન્ટેશનની મેથડ ચૂઝ કરવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે જ્યારે પણ આપણે છે એ ફોર્મલ છે કાંઈ પણ પ્રેઝન્ટેશન આપવું હોય તો ફોર્મલ પ્રેઝન્ટેશન્સ રિક્વાયર્ડ અ હ્યુઝ રૂમ ઇન કમ્પેરિઝન ઓફ ધ ઇન્ફોર્મલ સિટિંગ. કે ફોર્મલ છે આપણે પ્રેઝન્ટેશન આપતા હોય તેમાં છે આપણે કાંઈ પણ કોન્ફરન્સ હોલની છે એ જરૂર પડે છે. ફોર્મલ મીન્સ કે ઔપચારિક, કે જેમાં છે એ કેટલી બધી જાજા બધા ઓડિયન્સ હોય કે જેમાં ઘણા બધા ઓડિયન્સ છે આવેલા હોય ને આપણે એમની વચ્ચે પ્રેઝન્ટેશન આપવું હોય તો એને ફોર્મલ પ્રેઝન્ટેશન કહીએ. ને ઇન્ફોર્મલ એટલે કે આપણા છે આપણી ટીમ હોય આપણા ગ્રુપ મેમ્બર હોય કે અથવા તો આપણા જાણીતા જ વ્યક્તિ હોય એની વચ્ચે આપણે કાંઈ પણ પ્રેઝન્ટેશન આપતા હોય તો એને ઇન્ફોર્મલ પ્રેઝન્ટેશન કહે છે. એટલે કહે છે કે જ્યારે પણ તમારે ફોર્મલ પ્રેઝન્ટેશન આપવાનું હોય તો તમારે ઓડિટોરિયમ વિઝ્યુઅલ એઇડ સાઉન્ડ સિસ્ટમ એ બધાની જરૂર પડે છે. પણ જ્યારે તમે છે ઇન્ફોર્મલ છે પ્રેઝન્ટેશન આપતા હોય ત્યારે તમારે પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટની પણ જરૂર નથી પડતી, કાંઈ પણ સ્ટેજીસની કે એક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની પણ જરૂર પડતી નથી. તમે છે એ ઇન્ફોર્મલ સિટિંગમાં છે બેસીને પ્રેઝન્ટેશન આપી શકો છો. એમ કહે છે કે ઓકેશન કે કયા ટાઈપનું ઓકેશન છે એ પ્રમાણે છે તમે પ્રેઝન્ટેશનની મેથડ ચૂઝ કરી શકો છો. જો ફોર્મલ પ્રેઝન્ટેશન આપવું હોય તો એ પ્રમાણે બધું અરેન્જમેન્ટ કરવાનું થાય અને ઇન્ફોર્મલ પ્રેઝન્ટેશન આપવું હોય તો એ પ્રમાણે છે એ બધું અરેન્જમેન્ટ કરવાનું થાય. દેન નેક્સ્ટ છે યોર એક્સપિરિયન્સ ઇન ગિવિંગ પ્રેઝન્ટેશન. કે યોર એક્સપિરિયન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાય ગિવિંગ યોર પ્રેઝન્ટેશન. કે તમે પ્રેઝન્ટેશન આપતા હોય ત્યારે છે તમારો એક્સપિરિયન્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ લાગે છે. ઇફ યુ આર એક્સપિરિયન્સ યોર પ્રેઝન્ટેશન વુડ બી સક્સેસફુલ એન્ડ ઇફ યુ આર નોટ એક્સપિરિયન્સ યુ હેવ ટુ ટ્રાય ટુ મેક અ સક્સેસફુલ ટુ યોર કોમ્યુનિકેશન. કે છે પ્રેઝન્ટેશન આપવામાં છે તમારો એક્સપિરિયન્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે જો તમે એક્સપિરિયન્સ છે પ્રેઝન્ટેશન તમે એક બે વાર પહેલાં આપ્યું હશે તો તમારે છે એટલી બધી પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે. તમે છે સહેલાઈથી છે પ્રેઝન્ટેશનને સક્સેસફુલી પૂરું કરી શકશો. અને તમારો છે એક્સપિરિયન્સ નથી પ્રેઝન્ટેશનમાં તો છે તમારે એકવાર છે એ પ્રેક્ટિસ કરવાની રિહર્સલ કરવાની જરૂર પડે છે અને બધા જ ટોપિકને છે ધ્યાનમાં રાખીને છે એ પ્રેક્ટિસ કરીને તમે તમારું પ્રેઝન્ટેશન સક્સેસફુલ કરી શકો છો. એટલે એમ કહે છે કે તમારે છે આખું પ્રેઝન્ટેશનનું શેડ્યુલ છે એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે છે. કે તમે એક્સપિરિયન્સ પ્રેઝન્ટર છો તો તમારે છે એ પ્રમાણે છે પ્રિપરેશન અને પ્રેક્ટિસ કરવાની થાય અને એક્સપિરિયન્સ નથી પ્રેઝન્ટેશન આપવાનો તો છે એ પ્રમાણે છે તમારે છે પ્રેક્ટિસ અને પ્રેઝન્ટેશન મેથડ છે એ ચૂઝ કરવાની છે. દેન લાસ્ટ છે ફેમિલિયારિટી વિથ ધ ટોપિક. કે ફેમિલિયારિટી વિથ ધ ટોપિક. કે ફેમિલિયારિટી મીન્સ અહીંયા પરિચિતતા. કે ટોપિક જે આપણો છે મુદ્દા છે એની સાથે છે આપણી ફેમિલિયારિટી હોવી જોઈએ, પરિચિતતા હોવી જોઈએ. કીધું છે ઇફ યુ આર અ વેરી ફેમિલિયર વિથ ધ ટોપિક ઇટ રિક્વાયર્સ ધ લેસ પ્રેઝન્ટેશન. ઓન અધર હેન્ડ અ ન્યૂ ટોપિક રિક્વાયર્સ ધ થ્રુ પ્રેઝન્ટેશન. કે ફેમિલિયારિટી વિથ ધ ટોપિક ઇટ બીકમ મોર ઇઝી ટુ ગીવ ધ પ્રેઝન્ટેશન. કે જ્યારે પણ છે એ ટોપિક સાથે તમારી ફેમિલિયારિટી હશે ટોપિકથી તમે પરિચિત છો. ફેમિલિયારિટી મીન્સ પરિચિત. કે તમને ખ્યાલ છે કે ના આ ટોપિક આ વિશે છે અને તમને એના ટોપિક વિશે થોડો ઘણો આઈડિયા છે કે આ ટોપિક છે અત્યારે કેમ કોરોના વાયરસ છે તો કોરોના વાયરસ પર આપણે કોઈક પ્રેઝન્ટેશન આપવાનું કે ના આપણે ખ્યાલ છે કે એનાથી કઈ કઈ સિચ્યુએશન છે એ સર્જાય છે તો
મીન્સ અહીંયા કહેવાનો મીન્સ એ થાય છે કે જે ટોપિક વિશે આપને ખ્યાલ હોય, આપણે ટોપિક સાથે ફેમિલિયારિટી હોય, તો એનું પ્રેઝન્ટેશન આપવું છે એકદમ ઇઝી થઈ જાય છે. અને જ્યારે ટોપિક છે એ સાવ નવો જ હોય, આપણે આપણી ફિલ્ડનો ના હોય અથવા તો આપણી ફિલ્ડનું હોય પણ આપણે છે ક્યારે એ ટોપિક વિશે છે એ ખ્યાલ ના હોય, તો એના વિશે છે પ્રેઝન્ટેશન આપવું છે થોડું મુશ્કેલ બને છે, પ્રેક્ટિસ માંગે છે. જ્યારે ટોપિક સાથે ફેમિલિયરિટી હોય, ટોપિકથી આપણે પરિચિત હોય, તો એમાં છે આપણે ઓછી પ્રેક્ટિસ કરવાની જરૂર પડે છે, કેમ કે ઓલરેડી ટોપિક વિશે છે આપણે ખ્યાલ જ છે. તો કહે છે કે જે ટોપિક વિશે આપણે ખ્યાલ હોય તો એ ટોપિક છે આપણે ઇઝીલી છે એ એક્સપ્લેન કરી શકીએ છીએ, ઇઝીલી એનું પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ. પણ જે ટોપિક છે જેના વિશે આપણે કંઈ ખ્યાલ જ નથી અને એનું પ્રેઝન્ટેશન આપણે આપવા જઈએ, તો એ છે આપણી માટે છે એ પ્રેક્ટિસ છે એ માગે છે, રિહર્સલ માગે છે. તો એ લાસ્ટ પોઈન્ટ હતો કે ફેમિલિયારિટી વિથ ધ ટોપિક, કે ઇફ ધ ફેમિલિયારિટી વિથ ધ ટોપિક ઇઝ ડન, યુ શુડ નોટ મેક ટુ પ્રેક્ટિસ ઓફ પ્રેઝન્ટેશન. કે ટોપિક સાથે છે એ ફેમિલિયારિટી હશે તો તમારે પ્રેઝન્ટેશન માટે છે કંઈ પણ પ્રેક્ટિસ કરવાની છે એ જરૂર રહેતી નથી, ઓલરેડી છે ટોપિકથી તમે પરિચિત છો. વાત છે એ મેઇન 5 પોઈન્ટ્સ જે હતા એ કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન છે. અને આ ક્વેશ્ચન છે મોસ્ટલી છે તમારે મોસ્ટ ટાઈમ બી છે એક્ઝામમાં છે એ દર વખતે છે એ આ ક્વેશ્ચન છે પૂછાય જ છે. આપણે જે કી એલિમેન્ટ ડિસ્કસ કર્યા એની પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે પ્રેઝન્ટેશન ઇઝ અ મીન ઓફ કોમ્યુનિકેશન વિચ ઇન્ક્લુડ ધ વેરિયસ સ્પીકિંગ સિચ્યુએશન. કે અને પછી આપણે છે ને કી એલિમેન્ટ જોયા કે ફર્સ્ટ હતું કોન્ટેક્ટ, દેન સેકન્ડ હતું ઓડિયન્સ એનાલિસિસ, દેન થર્ડ આપણે જોયું હતું લેન્થ ઓફ ટોક, દેન ફોર્થ વોટ વાય ને હાઉ, દેન લાસ્ટ ટાઈમ પોઈન્ટ નંબર 5 ધ સિલેક્શન ઓફ પ્રેઝન્ટેશન મેથડ. એની અંદર ફર્સ્ટ જોયું અવેલેબિલિટી ઓફ વિઝ્યુઅલ એઇડ, સાઉન્ડ સિસ્ટમ એન્ડ લાઇટિંગ, દેન સેકન્ડ જોયું ધ ઓકેઝન, દેન થર્ડ આપણે ડિસ્કસ કર્યું યોર એક્સપિરિયન્સ ઇન ગિવિંગ પ્રેઝન્ટેશન, અને લાસ્ટ ફેમિલિયારિટી વિથ ધ ટોપિક. આ ટોટલ મેઇન જે 5 પોઈન્ટ છે એ કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશનના હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.